વેરી વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. મારી ચેનલમાં સ્વાગત છે દોસ્તો. તો અત્યારે હું છું માંડવી. માંડવી મોટાભાઈનું સસરાના ઘરે છીએ અને ખૂબ જ સરસ મજા આવીને ખૂબ જ એન્જોય કરી અને ખૂબ જ શાંતિવાળું વાતાવરણ છે અને નેચરલ વાતાવરણમાં રહેવાની તો ભાઈ ખૂબ જ મજા આવે. તો અત્યારે હું જઈશ મોર્નિંગનો નાસ્તો કરવા માટે. મોર્નિંગનો નાસ્તો જોયો ને કે ભાઈ માખણ ભાખરી ને ભડથું ને મરચાં ને ખૂબ મજા આવી ગઈ. ને ભાઈ દેશમાં તો ખાવાનું એટલું બધું વધી ગયું છે ને કે વાત જ વધુ, કારણ કે સ્વાદ જ કંઈક અલગ પ્રકારનો હોય અને ખૂબ જ સરસ મજા આવી. અને હવે પછી અહીંયાથી અમે જઈશું રેખાના ભાઈના ઘરે સેન્જળિયા, જે પાલીતાણાની બાજુમાં આવેલું છે. જતા પહેલા હું મારા ફઈના ઘરે આવ્યો છું અને નાના ફઈને મળીને પછી હું નીકળીશ. અત્યારે અમે માંડવીથી નીકળ્યા છીએ રેખાના પપ્પાનું ગામ એટલે સેન્જળિયા ગામ, અને અહીંયા ખાખરિયા અત્યારે પહોંચી ગયા છીએ અને સેન્જળિયા હવે 2 કિલોમીટર બાકી છે. અહીંયા બોર્ડ મારેલું છે પાલીતાણા 10 મોટી રાજસ્થળ અને સેન્જળિયા. તો રેખા કેટલા વર્ષે અત્યારે તું જાય છે ગામ? 15 વર્ષે. કારણ કે સુરત રહેવાનું હોય એટલે મોસ્ટ ઓફલી બધા સુરત મળી જતા હોય, અને કામ તો હવે દર વર્ષે ફરવા જઈએ પણ આ વર્ષે અમે ગયા નથી ઘણું બધું કામના હિસાબે. તો અમે અત્યારે 7-8 દિવસ ગામમાં આવ્યા છીએ અને અમે લોકોએ આગલા વિડીયોમાં જોયું કે જેમ જેમ અમે જે જે જગ્યાએ ગયા, શું શું ખાધું પીધું, કેવી રીતે એન્જોય કર્યું તમને બધું બતાવ્યું. તો અત્યારે અમે જઈએ સેન્જળિયા, જે ઘણી આપણી પેલી વીરા છે ને લારાગડી, અત્યારે જયંતિભાઈ લોકો ત્યાં છે એટલે જઈએ છીએ સ્પેશિયલ અને જોઈએ પછી વીરા નખરા કેવા છે. A few minutes later. ગાંધી છે. ગાંધી. વીરા ગાંધી છે. ટેપો એનો કરવો છે. તાલે ખાવું નથી મમરા ખાચો, આ ખાચો તાલે ચૂલો તાવાનું છે કે અહીંયા બહુ ગમે છે.
છે સેંજળિયા. આ તારી સ્કૂલ છે? હા જો જૂની જૂની થઈ ગઈ છે પ્રાથમિક શાળા. પેરા તારે ભણવું? હે સુરત ભણવાનું કે મને શું લાગે આયો ને અંદર જાવું છે? હે વીરા અંદર જાવું છે, અંદર ભણવા જાવું છું. ચાલો તો અત્યારે પછી રેખાની સ્કૂલ આપણે જોઈ અને બધી એન્જોય કરી અને રાતે પ્રોગ્રામ પણ વાળી હતો અને મેચ ભાઈ ઇન્ડિયા હારી ગયું છે અને ઘણું દર્દ થયું પણ રમત છે ભાઈ, હાર જીત તો થયા કરે. અને સવારના બોલમાં પણ રોટલીને શિરામણ કરીને અમે ભાઈ નીકળ્યા છીએ અત્યારે માંડવી જવા માટે અને ત્યાંથી હવે અમે જઈશું અમારા વિવેક એના સસરા જે સમાડી છે ત્યાં પણ લોટ છે અને ત્યાં પણ આમંત્રણ છે. ત્રણે ભાઈ અત્યારે માંડવીથી નીકળીશું અને સમાડી નીકળશું. તો અત્યારે ડ્રાઇવિંગ કરું છું તો દોસ્તો હવે સીધા મળીશું. માંડવીની સ્કૂલ અને માંડવીનું મંદિર અહીંયા ફૂલ નકલી હોય તો માંડવીથી આપણે હવે નીકળ્યા છીએ છમાડી જવા માટે. ડી વેવાય ને ત્યાં લોટ છે અને બપોરનું જમવાનું ત્યાં છે અને જઈએ હવે છમાડી. 7-8 કિલોમીટરની વાર છે અને ગાડીમાં ડીઝલ છે ને થોડું ઘણું ઓછું થઈ ગયું છે અને અમે હવે અત્યારે બંને ગાડી ડીઝલ પુરાવીને બે ગાડીમાં ડીઝલ પુરાઈ છે અને ફટાફટ હવે અમે જઈશું આગળ છમાડી. સુશીબેન તમે શું શું પ્રોગ્રામ કર્યા સૌરાષ્ટ્રમાં આવ્યા પછી, કેવી મજા આવી જરાક જુઓ ને. રાંધીને ખાધું, વાડીએ ગયા, જમરૂક ખાધા, સીતાપુરા ખાધા, જમરૂક હતા. સૌરાષ્ટ્રમાં તો નકરું ખાવામાં જ લાડવા માખણ ને ભાઈ શિંગનું હતું, પટી ભજીયા રાતે બધું મસ્ત મજા આવી ગઈ અને એટલું બધું આમ જો બધા તાજા મજા થઈ ગયા છે ને સૌરાષ્ટ્રમાં આવ્યા એટલે આમ વાત જવા દો. ઘણા વર્ષે મેં આવ્યા છીએ આજે સૌરાષ્ટ્રમાં અને ખૂબ મજા આવી ને ખૂબ એન્જોય કરીને હવે અહીંયા અમે જવાના સમાડી અને સમાડીથી પછી હવે આગળ જે જગ્યાએ જવાના છે તેમને અમે તમને બતાવીશું. બપોરનું જમવાનો કાર્યક્રમ સમાપ્ત કરીને અમે લોકો આવ્યા છીએ વાડીએ અને વેવાઈની વાડી ખૂબ જ સરસ છે. સોલાર છે અને કપાસ પણ તમે જો ખૂબ જ સરસ છે. તો આગળ જોઈએ વેવાઈની વાડી.
પપૈયો છે કે મોટો પપૈયો છે? મોઢા કરતા મોટો પપૈયો. લે તમારા મોઢા કરતા ડબલ મોટું છે. ન્યાય મોટું છે. આપણા હાથ તો જરી કેવો દેખાય. દેશી પપૈયો છે. આટકોટ અમારા માસીના ઘરે નાઈટ નો વોટ ત્યાં છે. તો બાય બાય સમારી અત્યારે.